Hello student, how are you? Myself Nima Prajapati. हम गुजराती में स्टैंडर्ड थर्ड में चैप्टर फोर इसका पार्ट वन पार्ट टू पढ़ चुके हैं. अब आएगा पार्ट थ्री. चैप्टर फोर का पार्ट थ्री अब हम आगे पढ़ेंगे. पेंसिल नोटबुक लेके बैठ जाना, बुक लेके बैठ जाना बुक हो तो, और साथ में थोड़ा बहुत लिखते रहना. हवे छे के फरी एक नानी नानी कविता जी छे, तो हूँ गायने तमने संभळावुं. नानी मारी होड़ी होड़ी तरे छे, वरसाद पड़े छे, जरूं दोड़े छे, पांदड़ा घरे छे, रमेश मारो दोस्त छे, पवन भाई छे, आपे पछे परियो उड़े छे, दरियो नजीक छे, कागळ कापे छे, पान लीला छे. आपे आ पांची पण सकाय. आ मैं तमने थोड़ूं गईने संभळाव्युं. हवे आपणे आ समझीशुं आगळ के वांचो तमे अने एने समझो. तो नानी मारी होड़ी, એટલે કે મારી હોડી કેવી છે? નાની 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 હોડી હોય ને આપણી જાતે બનાવી. તો હોડી તરે છે, જે હોડી મેં નાની નાની બનાવેલી છે એ શું કરે છે? તરે છે. શું કરે છે? તરે છે. વરસાદ પડે છે, વરસાદ પણ ચાલુ છે. આગળ આપણે જોઈ ગયા કે હોડી પાણીમાં તરતી મૂકે છે, ચાલુ વરસાદ મુસળધાર વરસાદ હોય છે તો એ રીતે. તો નાની નાની હોડી તરે છે અને વરસાદ પડે છે. ઝરણું દોડે છે, પાણીના જે ઝરણા હોય, વરસાદ પડતો હોય ત્યારે નાના નાના ઝરણા જાણે દોડતા હોય એવું આપણને દેખાય છે. પાંદડા ખરે છે, જે પાંદડા છે ઝાડના એ અમુક સુકાઈ ગયેલા હોય, અમુક બગડી ગયેલા હોય, અમુક પીળા પડી ગયેલા હોય, એ પાંદડા વરસાદ પડે એટલે પાંદડા લટકી રહેલા હોય અને વરસાદ પડે એટલે નીચે પડે છે, એટલે કે પાંદડા ખરે છે. રમેશ મારો દોસ્ત છે. રમેશ છે, રમેશ નામનો છોકરો છે, એ મારો શું છે? દોસ્ત છે. પવન વાય છે, પવન પણ વાય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે જો સાથે સાથે પવન પણ લેતો આવે છે તો પવન પણ સાથે એની વાય છે. આ પેપર છે, હવે એક પેપર છે. પછી પરિયો છે, એ ઉડે છે. જે પરિયો હોય એ શું છે? ઉડે છે. દરિયો નજીક છે, દરિયો હોય એ કેવો હોય? નજીક છે. કાગળ કાપે છે, કાગળ કાપા કાતરવાળી કાપીએ ને આપણે કાગળ, તો કાગળ કાપીએ છીએ. આ વાક્યો છે. પાન લીલા છે, તો પાન કેવા હોય? લીલા જ હોય ને. પીળા પીળા પણ હોય, પણ પીળા જ્યારે બગડે સુકાય ત્યારે પીળા થાય, પણ પાન આમ તો જોઈએ તો કેવા હોય? લીલા હોય, તો પાન લીલા છે. તો આ આપણે વાંચ્યું અને જોયું તો તમને સમજણ પડી ગઈ હશે કે આને વાંચી અને સમજ્યા એ કેવી રીતે સમજ્યા. હવે આપણે અઘરા શબ્દો જોઈએ. શું જોઈએ? અઘરા શબ્દો. તો આપણે પાર્ટ થ્રીમાં જે અઘરા શબ્દો છે એ હોડી. તમારે પણ સાથે સાથે બોલવાનું છે, વાંચવાનું છે અને રોજ એક લેસનની તૈયારી કરવાની છે. રોજ એક લેસન ઘરે પણ બેસીને વાંચવાનું. તો હોડી, હોડી તો એમાં શું? હોડી આપણે જોઈ ગયા કે હોડી તરે છે, તો આ કેવી રીતે વાંચાય? હોડી. પછી છે વરસાદ, વરસાદ આવે ને એને શું કહેવાય? વરસાદ. એવી રીતે વાંચો તો વરસાદ. પછી છે દરિયો, વાંચવાનું છે સાથે સાથે. પછી છે ઝરણું, તો ઝરણું. છે દોસ્ત, તો દોસ્ત. પછી પાંદડા, પાંદડા. પેપર, તો પેપર. પરી, તો પરી. કાગળ, તો કાગળ. નજીક, તો નજીક. એવી રીતે તમારે આ અઘરા શબ્દો વાંચવાના છે, તેને આપણે કઈ રીતે વાંચીએ. પછી આપણે આગળ જોઈએ કે ઓળખો અને અક્ષરની ફરતે ગોળ કરો.
આપણે અક્ષરને ઓળખવાનું છે અને એની ફરતે ગોળ કરવાનું છે. મેં તમને સ્વર વ્યંજન બધું શીખવેલું છે, તો તમને અક્ષરને ઓળખતા તો આવડવું જોઈએ, બરાબર ને? આપણે છે ને ગોળ, તો આપણે પને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. હવે પ છે એ પને ઓળખો અને તેની ફરતે શું કરવાનું છે? ગોળ. તો આપણે જોઈએ કે પહેલું છે પને ઓળખો, તેની ફરતે ગોળ કરો. તો ડ પ સ મ ડ ટ પ ન ચ ને પ. તો આપણે પ છે એની ફરતે શું કર્યું? ગોળ. પછી બીજો પ છે એની ફરતે શું કર્યું? ગોળ. પછી આ ત્રીજો પ છે તો ગોળ. આમાંથી આપણે જે આ પ છે આ રહ્યું પાને શોધ્યો અને એની ફરતે શું કર્યું? ગોળ કર્યું. આવડી ગયું ને તમને? આ રીતે આપણે આવા પની મૂર્તિને ગોળ કર્યું. અને નીચે છે તે ડ, તો ડને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. જે ડ છે એને ઓળખવાનો છે અને એની ફરતે શું કરવાનું છે? ગોળ કરવાનો છે. તો આ ડ છે અને ડ આપણે આમાંથી શોધવાનો છે અને એની ફરતે ગોળ કરવાનો છે. તો આ ડ છે ના, આ ચ છે, આ પ છે, આ શું છે? ડ. તો આપણે શું કરીશું? ગોળ. કે આ શું છે? ડ. આ શું છે? વ. આ શું છે? ચ. આ શું છે? ડ. તો અહીંયા છે ને ગોળ કરવાનું, તો ગોળ કરીશું. પછી છે મ અને આ શું છે? ડ છે ના, ટ. તો આપણે ડ ને શોધ્યો અને ડ ની ફરતે શું કર્યું? ગોળ કર્યું. હવે છે અણ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. અણ, તેની અણ આવે ને, તો અણ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો આપણે અણ ને શોધવાનું છે, અણ ને શોધી અને એની ફરતે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો આ શું છે? ત. આ શું છે? ડ. આપણે વ્યંજન ને શોધવાના છે અને એની ફરતે ગોળ કરવાનું છે. જોવાનું છે કે આપણને ઉપર કયો વ્યંજન કયો અક્ષર પૂછ્યો છે, એ અક્ષર જોવાનું અને પછી નીચે લખેલા વ્યંજનોમાંથી, નીચે લખેલા અક્ષરોમાંથી એ અક્ષર શોધી અને તેની ફરતે ગોળ કરવાનું છે. સમજણ પડી ને? ગુડ. પછી આપણે જોઈએ કે અક્ષરોને ઓળખો અને રંગ પૂરો. તો આમાં છે આપણે જોઈએ ચિત્ર, હું તમને બતાવું છું કે આ શું છે? પતંગ છે. તો પતંગનો પ છે એમાં આપણે કલર કરવાનો છે. પછી જોઈએ કે આ શું છે? ડમરું. તો ડમરુંનો ડ છે, તો આ ડમાં આપણે કલર કરવાનો છે. પછી છે તરબૂચ, તો તમાં આપણે કલર કરવાનો છે, રંગ કરવાનો છે. પછી છે હરણ, તો આ શું છે? અણ. તો આપણે અણમાં રંગ ભરવાનો છે. પછી છે આ શું છે? પલંગ. પલંગ છે, તો પલંગમાં આપણે શું કરવાનું છે? વાંચવાનું છે, આ તો કલર નથી પૂરવાનો. પછી છે પલંગનું પ થયો ને, તો પમાં જ કલર પૂરવાનો. પછી છે ડબ્બો, તો ડબ્બાનું ડ થયો ને, તો ડમાં જ કલર પૂરવાનો છે. પછી છે તપેલી, તો તપેલીનો અહીંયા તો તમાં જ રંગ પૂરવાનો છે. પછી છે શું છે? વહાણ, તો અણ છે ને વહાણ, તો અણમાં જ રંગ પૂરવાનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે બુકમાં જે અક્ષર છે એમાં તમે રંગ ભરજો અને સુંદર રીતે એને પૂર્ણ કરજો. તો આપણે સરસ રીતે આમાં વ્યંજનો વિશે અને કયા અક્ષરમાં રંગ પૂરવો એ વિશે અને થોડુંક આપણે વાક્યો પણ વાંચ્યા, જેમ કે નાની મારી હોળી, હોળી તરે છે, વરસાદ પડે છે,
चरणू दौड़े छे, पांदड़ा फरे छे, रमेश मारो दोस्त छे। आ बधुं तमे वांचो। पवन वाय छे, आ पेपर छे, परियो उड़े छे, दरियो नजीक छे, कागळ कापे छे, पान लीला छे। आ वाक्यो तमे वांचो, लखवानी प्रेक्टिस करजो। लखशो तो राइटिंग पण सारा थशे, बराबर ने? तो दरेक लेसन माथी थोड़ू थोड़ू तमे लखता रहेजो, तो तमारा अक्षर पण सारा थशे। अने पछी आ छे कि वांचो अने लखो, तो आ प नी लाइन छे, तो आपणे आ टपका वाळा प बनावेला छे, तो एमां आपणे ऊपर पेन्सिल थी लखवानुं छे। એવી રીતે બધા અક્ષરો છે, પ છે, ડ છે, ત છે, અણ છે, એ બધા જ અક્ષરો આપણે લખવાના રહેશે। લખશો ને ઘરે, અને પોતે સરસ રીતે પોતાનું કામ કરજો, સુંદર રીતે હોમવર્ક કરજો જે આપ્યું છે, તે સ્વર વ્યંજન બાર અક્ષરો। આ હું તમને રોજ કહીશ કે એ તો તમારે લખવાનું છે, અને થોડા ઘણા નવા નવા શબ્દો પણ લખતા રહેજો, અને હું જે ભણાવું છું એ પણ સાથે સાથે થોડું થોડું જે લખાય મમ્મી પપ્પાની મદદ લેજો અને લખજો। અને આજે આપણું પાર્ટ થ્રી, ચેપ્ટર ફોરનો પાર્ટ થ્રી પૂરું થાય છે। હવે પાર્ટ ફોર આપણે નેક્સ્ટમાં ભણીશું। આજે મેં ભણાવ્યું છે, તમને સમજણ પડી ગઈ હશે। ઘરે રહેજો, મમ્મી પપ્પાને હેરાન ના કરતા, સેફ રહેજો, મમ્મી પપ્પાનું કહેવું માનજો, અને ખુશ રહેજો। ઓકે, થેન્ક યુ।